नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 में संस्कृत विषय में पाठ 8 साक्षीभूत मनुष्य सीखीशू। साक्षीभूत मनुष्य अंदर दुर्घटना की बात करवामां आवेली छे। आजना जमाना में वाहनों की अधिकता ने कारण मुख्य मार्गो पर अनेक दुर्घटनाओं बने छे अने आ दुर्घटना ना साक्षी रूपे मनुष्य रहे छे। तो साक्षी रूप बनेला मनुष्य ने શું ફરજ છે એનું દિશા સૂચન આ પાઠમાં કરવામાં આવેલું છે। તો આ પાઠની અંદર પુનિત અને સુનિત જે સંવાદાત્મક એટલે કે એકબીજાને પ્રશ્ન પૂછે છે અને ઉત્તર આપે છે એના દ્વારા આ પાઠની રજૂઆત કરેલી છે। તો આજે આપણે પુનિત અને સુનિતના સંવાદાત્મક પાઠનું અનુવાદ શીખીશું। માર્ગે ઘટમાનાયા દુર્ઘટનાયા સાક્ષીણ કે ભવંતિ કિમ કિમ ચ તે આચરંતિ इति विषयम् अधिकृत्य पुनित सुनीतौ परस्परम संवदत। मार्गे एटले मार्ग में, घटमानाया एटले बनती, दुर्घटनाया एटले दुर्घटनाना, साक्षीण एटले साक्षीओ, के एटले कोण कोण, भवंती एटले होय छे, अने किम किम एटले शू शू, ते आचरंती ते आचरण करे छे। इति विषयम् अधिकृत्य एम विषय ने અનુલક્ષીને પુનિત સુનિત પરસ્પર વાર્તાલાપ કરે છે। પુનિતઃ પ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટના અપિ ઘટંતિ, હે ભાઈ માર્ગમાં ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે। તત્ર પ્રાય પસ્તર આદયો જડ પદાર્થા ગવ આદય પશવ મનુષ્ય ચેતી તય સાક્ષીણ ભવંતિ, તેમાં મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને મનુષ્ય એમ ત્રણ સાક્ષીઓ હોય છે। કેમ ત્વમ જાનાસી યત ઘટિતાયા દુર્ઘટનાયા સંદર્ભે એતે ત્રયો અપિ ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતી, શું તું જાણે છે કે બનતી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પણ જુદા જુદા કાર્યનું આચરણ કરે છે। સુનિતઃ ન જાનામી પ્રથમમ કથયતુ યત પસ્તર આદય કેમ કુર્વંતી। સુનિત કહે છે હું જાણતો નથી, પહેલાં કહો કે પથ્થર વગેરે શું કરે છે। પુનિતઃ પસ્તર આદયસ્તુ અચેતના સંતિ, પથ્થર વગેરે તો અચેતના એટલે કે જડ છે, તે સ્વયં ક્રિયા કરતું સમર્થા ન ભવંતી, તે પોતે જ ક્રિયા કરવા માટે સમર્થ હોતા નથી, અતઃ તે તથેવ તિષ્ઠંતી, આથી તે ત્યાં જ રહે છે। સુનિતઃ સચેતના પશવ પક્ષીણ ચ કેમ કુર્વંતી, એટલે કે સુનિત કહે છે ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે। પુનિતઃ અતે ઘટનાયા ઉત્થિતા ધ્વને ભયમ અનુભવંતી, અતઃ ઘટના સ્થલા દૂરે ધાવંતી। પુણે તેમાં જવાબ આપે છે કે આ બધી ઘટનાઓથી ઉઠેલા અવાજથી ભય અનુભવે છે, એટલે તેઓ ઘટના સ્થળથી દૂર ભાગે છે। સુનિત સત્યમ વદતી ભવાન ગૌ આદય પશવસ્તુ નિર્બુદ્ધય સંતિ, પરંતુ કશ્ચિત સુબુદ્ધિ માનવે અપિ યદિ ઘટના સ્થલાત દૂરે ધાવતી તર્હી પશુરેવ સ। સુનિત કહે છે તમે સાચું કહો છો, ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ વિનાના છે, પરંતુ કોઈ બુદ્ધિવાળા મનુષ્ય પણ જો ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુ સમાન જ છે। પુનિતઃ વસ્તુ તો મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે, વસ્તુ તો એટલે ખરેખર તો મનુષ્ય જો મનુષ્યને જેમ વર્તે, તદા સ દુર્ઘટનાયા સાક્ષી ભૂતવા ત્રિવિધમ કાર્યમ આચરતે, ત્યારે તે દુર્ઘટનાના સાક્ષી થઈને ત્રણ પ્રકારનું કાર્યનું આચરણ કરે છે। સુનિતઃ કાને કાની તાની ત્રિવિધાની કાર્યાણી, સુનિત ત્યારે પ્રશ્ન પૂછે છે કે તે કયા કયા ત્રણ પ્રકારના કાર્યો છે। સુનિતઃ પુનિતઃ પ્રથમ કાર્યમ
अस्ति दुखानुभूति। प्रथम कार्य छे दुखनी अनुभूति। मनुष्य एवं दुखेन दुखी तो भवितुम अहर्ति सुखेन च सुखितः। मनुष्य ज दुखोथी दुखी अने सुखोथी सुखी थवाने योग्य छे। अतः एटले दुर्घटनाया पीड़ाग्रस्तम दुखितम जनम दृष्ट्वा मनुष्येन दुखानुभूति करणीया भवति। एटले दुर्घटनाथी पीड़ायेल दुखित मनुष्य ने जोईने मनुष्य ज दुखनी अनुभूति करवा करतो होय छे। यह खलु एतादृशं जीवं पश्यन् अपि दुखं न अनुभवति स मनुष्य नास्ति अपि तु सः पस्तर एव। जे खरेखर आ प्रकारना जीवने जोईने पण दुख अनुभवतो नथी ते मनुष्य नथी, पण ते खरेखर तो पत्थर ज छे। यतो ही पस्तर कदापि, कारण के यतो ही एटले कारण के पस्तर एटले पत्थर कदापि क्यारे पण अन्यस्य दुखम न अनुभवती बीजाना दुखनो अनुभव करतो नथी। सुनितः यथार्थम भवानाम मयापि बहुधा अपरिचितम दुर्घटनाग्रस्तम जनम पश्यता दुखम अनुभूतम अस्ति। द्वितीय कार्यम किम अस्ति। सुनित कहे छे कि तमे साचुज कहो छो, मे पण मोटे भागे दुर्घटनाथी घेरायेला अजाण्या माणसने जोता दुख अनुभव्यो छे। बीजू कार्य शू छे। अस्तु।